દેશભરના રસ્તા પર આજે એક જ તસવીર દેખાય છે. મગજમાં મજબૂરીનો બોજ અને પેટમાં ભૂખ સાથે મજૂરો દેશના આર્થિક કેન્દ્રો પરથી પોતપોતાના ગામ પાછા જઈ રહ્યા છે. સરકારી વ્યવસ્થાના દાવા છતાં તેઓ બસ ટ્રેનોના બદલે રસ્તા પર પગપાળા અથવા ટ્રકો લોડિંગ વાહનોમાં વધુ દેખાઈ રહ્યા છે. તેઓ અકસ્માતોના શિકાર પણ બની રહ્યા છે. આમ છતાં તેમના પગ થંભી નથી રહ્યા. ટ્રકમાં જાનવરોની જેમ ભરીને ઠૂંસેલા માણસો દેશભરના રસ્તા પર નજર પડી રહ્યા છે. મજૂરો અને તેના પરિવારોથી ભરેલી આ ટ્રક મહારાષ્ટ્રથી નીકળી હતી. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રેલવે યાત્રીઓને રાહત મળે તેવી શક્યતા છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે મંગળવારે એક ટ્વીટ કરી કહ્યું છે કે 1 જૂનથી રોજ 200 નોન એસી ટ્રેન ચાલશે. ટૂંક સમયમાં આ ટ્રેનોનો ટાઈમ ટેબલ જારી કરી ઓનલાઈન બુકિંગ શરૂ થશે. ગોયલના મતે રેલવે 19 દિવસમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફતે તેમના રાજ્યો સુધી પહોંચાડ્યા છે. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ પ્રવાસી શ્રમિકોની નોંધણી કરે અને તેમની યાદી રેલવેને આપે. શ્રમિક ટ્રેનોની સંખ્યામાં વધારો કરાશે. કોરોનાએ આખા દેશને ઝપેટમાં લીધો છે. દેશમાં સંક્રમિતોનો આંકડો 1 લાખને પાર થઈ ચૂક્યો છે. આખો દેશ લોકડાઉન હોવા છતાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. સૌથી વધુ તબાહી મહારાષ્ટ્રમાં મચી છે. અહીં પોલીસકર્મી સૌથી વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે. 24 કલાકમાં વધુ 55 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્ત પોલીસકર્મીનો આંકડો 1328 થયો છે, જ્યારે 12 પોલીસકર્મીના મોત પણ થયા છે તો 290 પોલીસકર્મી સાજા પણ થયા છે. સાયક્લોન અમ્ફાન મંગળવારે બંગાળાની ખાડીના દક્ષિણ અને મધ્ય હિસ્સામાં પહોંચ્યું હતું. તે મંગળવારે સવારે 8 કલાકથી બપોરે 1 વાગ્યાની વચ્ચે 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધ્યું હતું. તે આજે બુધવારે બપોર પછી બંગાળ અને બાંગ્લાદેશની વચ્ચે સુંદરબનની પાસેના તટ સાથે 155-165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાશે. એ તટીય ક્ષેત્રમાં પહોંચશે ત્યારે 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. મોસમ વિભાગે પછી બંગાળ અને ઓરિસ્સામાં ઉપરાંત સિક્કિમ અને મેઘાલયને પણ એલર્ટ આપી છે. કોરોના સંકટના આ વિકટ સમયમાં આરોગ્ય સંબંધિત વ્યવસ્થા કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન વિશ્વ આરોગ્ય સંસ્થાના 34 સભ્યના એક્ઝિક્યુટિવ બોર્ડના હવે પછીના ચેરમેન હશે. અધિકારીઓએ કહ્યું કે હર્ષવર્ધન 22 મેથી તેમનો કાર્યભાર સંભાળી શકે છે. તેઓ જાપાનના ડોક્ટર હિરોકી નક્તિનીનું સ્થાન લેશે. કોરોના વાયરસથી બચવા માટે ક્યારેક મજાકમાં સેનિટાઇઝરનું ઇન્જેક્શન લગાવવાની સલાહ આપતા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હવે કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી હું હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા લઈ રહ્યો છું અને જુઓ હું તમારી સામે બિલકુલ સ્વસ્થ છું. 73 વર્ષના ટ્રમ્પે સોમવારે કહ્યું કે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘણા લોકો આ દવા લઈ રહ્યા છે, ખાસ કરીને ફ્રન્ટલાઇન વર્કર કોરોના વાયરસથી બચવા માટે આ દવા લઈ રહ્યા છે. હું પોતે આ દવા ઝિંકની સાથે લઈ રહ્યો છું. કોરોના વાયરસના પ્રકોપને પગલે વિશ્વના મોટાભાગના દેશોએ લોકડાઉન જાહેર કર્યું છે. પ્રસ્તુત તસવીર બાંગ્લાદેશના મુન્સીગંજમાં ચાલતી છે, જ્યાં ઈદ મનાવવા માટે ઘરે જવાના હેતુથી એક બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસીને રવાના થયા હતા. જોકે બોટ ઊંધી વળ્યા પછી અનેક લોકોએ આ રીતે માંડમાં જીવ બચાવ્યો હતો. વિશ્વના 80 દેશોએ કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન લાગુ કર્યું હતું, જેમાં 40 દેશમાં લોકડાઉન ખુલી ચૂક્યું છે. ઓરાવિઝન સહિત વિવિધ રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં દાવો કરાયો છે. લોકડાઉન ખોલનારા દેશોમાં ઘણા ઉદ્યોગો, દુકાનો, બીચ તથા અન્ય સ્થળો ફરી ખુલી ચૂક્યા છે. મોટાભાગના દેશોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે લોકડાઉનમાં છૂટછાટ આપી છે. લોકડાઉન ખોલનારા સૌથી વધુ 26 દેશ યુરોપના છે. કોરોનાગ્રસ્ત ટોપ 10 દેશમાંથી 6 દેશ યુરોપના છે. લદ્દાખ અને ઉત્તરી સિક્કિમમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશની સેનાઓએ આ બંને વિસ્તારોમાં સેનાની ઉપસ્થિતિ વધારી દીધી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે તાજેતરમાં અહીં 2 વખત ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસ અગાઉ ચીન આર્મીને હેલિકોપ્ટરે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જવાબમાં ભારતે પણ અહીં સુખોઈ જેવા ફાઇટર જેટ ગોઠવ્યા હતા. ગાંધીનગરમાં કોરોના કાળ બન્યો છે. સોમવારે કુડાસણમાં વૃદ્ધાનું મૃત્યુ બાદ આજે તેના પ્રોઢ ભાઈનું મોત થયું છે. બીજી બાજુ દહેગામ તાલુકાના નાંદોલ ગામે પણ વૃદ્ધાનું મોત થયું છે. ઉપરાંત 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તેમાં પાટનગરમાં 4 દર્દીમાં સેક્ટર 3 વડીલ દંપતિ સંક્રમિત થયું છે, જ્યારે સેક્ટર 21 અને સેક્ટર 6 એક યુવાન ચેપગ્રસ્ત બન્યા છે. લોકડાઉન 4માં મળેલી છૂટછાટો પછી મંગળવારે સવારથી જામનગરના રણજીત રોડ પર માનવ મહેરામણ મોટા ટ્રાફિક જામ થઈ ગયો હતો. બજારમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવા છતાં પણ દુકાનોમાં ખાસ કોઈ ખરીદી થઈ ન હતી. મોટાભાગના વેપારીઓએ સાફ સફાઈમાં દિવસ પસાર કર્યો હતો. જામનગરમાં પાન મસાલાની દુકાનો પણ ન ખુલી હોવાથી નગરજનો માત્ર ટહેરવા માટે જ ઘરની બહાર નીકળી પડ્યા હોય તેવો માહોલ હતો. લોકડાઉનની રાહતના પ્રથમ દિવસે જ રાજકોટવાસીઓ ઘરની બહાર નીકળી ગયા હતા. શહેરના અતિ ગીચ ગણાતા દાણાપીઠમાં તો પગ મૂકવાની જગ્યા જાણે ન હતી. રાહદારીઓ વાહન ચાલકો અને દુકાનોની બહાર મૂકવામાં આવેલી વસ્તુઓને કારણે ચક્કાજામ થઈ ગયો હતો. અંદર ઘૂસેલા વ્યક્તિને બહાર નીકળવામાં 1.5 કલાક લાગતો હતો. સરકારે રાહત જાહેર કરતા જાણે ફરીથી ઘરમાં પુરાઈ જવાના દિવસો આવશે અને આ દાણાપીઠમાં આજીવન હવે ક્યારેય જવાનો મોકો નહીં મળે તેમ લોકો ત્યાં ઉમટ્યા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારે કચરામુક્ત શહેરના સ્ટાર રેટિંગ જાહેર કર્યા હતા અને તેમાં વડોદરાને 1st સ્ટાર મળ્યો હતો. લોકડાઉન 4ના અમલના પહેલા દિવસે પાલિકાને 1 સ્ટારના રેટિંગના મોકલાના સમાચાર મળ્યા હતા. શહેરમાંથી રોજ 1000 મેટ્રિક ટન કચરો કલેક્ટ કરાય છે અને તેના માટે 4 ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ હાલમાં તો અભેરાઈએ ચડાવી દીધા છે. કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન એફર્ટ્સ વિભાગે ગાર્બેજ ફ્રી સિટીના રેટિંગ જાહેર કર્યા હતા.
ઉત્તર પ્રદેશ સરકારે શ્રમિકોને ફ્રીમાં ટ્રેનમાં લઈ જવાની જાહેરાત કરી છે, જેને લઈને મંગળવારથી પાંડરસા પોલીસે શ્રમિકોને ફોર્મ ભરવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટ ગ્રાઉન્ડ પર બિહાર અને ઓરિસ્સાના શ્રમિકો પણ આવી જતા પોલીસે યુપીની ટ્રેન માટે રજીસ્ટ્રેશનની વાત કરતા તેઓ જતા રહ્યા હતા. યુપી જવા લોકો ભરતાપમાં લાંબી લાઈનો ઉભા રહ્યા હતા. 8-9 લાખ જેટલા યુપીના લોકો રોજીરોટી માટે સુરતમાં રહે છે. પોલીસે 18 કાઉન્ટર શરૂ કર્યા હતા. મહામારી કોરોના વાયરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં બિગ બી લોકોને ઘરે બેસીને પણ પ્રેરણા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે લોકોને હિંમત ન હારી બને એટલી લોકોની મદદ કરવા કહ્યું છે. તેમણે પોતાનો ફોટો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું બી ધ લાઇટ. ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ માન્યું કે થ્રો ડાઉન એક્સપર્ટ ડી રાઘવેન્દ્રના કારણે ભારતીય બેટ્સમેન ઝડપી બોલરો વિરુદ્ધ સારું રમી શકે છે. કોહલીએ કહ્યું કે રઘુ સાઇડ આર્મથી થ્રો કરતા 150-155 કિલોમીટરની સ્પીડે બોલ નાખે છે. તેના કારણે અમને ઝડપી બોલર સામે રમવામાં ઘણી મદદ મળે છે. અમે આટલી ઝડપથી આવતી બોલનો અગાઉ કરતા સારી રીતે સામનો કરતા શીખી ગયા છે. સાઇડ આર્મ એક પ્રકારની ક્રિકેટ ઇક્વિપમેન્ટ છે, જે લાંબા ચમચા જેવું હોય છે. તેને એવી રીતે ડિઝાઇન કરે છે કે તેમાં બોલ પકડી શકાય અને ઝડપથી થ્રો કરી શકાય છે.